ઓરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાને વાગણ બલો नमस्कार दर्शक मित्रों, मां सपुरा न्यूज चैनल में हूं उर्वी गोर आपनो हार्दिक स्वागत करू छू। तो दर्शक मित्रों, जोई आजना स्थानिक समाचार। कच्छनी दीकरी अनीता तेजवाणी आदिपुर में अभ्यास करे छे। स्त्री सशक्तिकरण की वातो थाय छे, स्त्रीओने आगळ आवा माहौल बनावाय छे। त्यारे 20 वर्षीय अनीताए लेखन क्षेत्रे खूब ज मोटी सिद्धि प्राप्त करी छे अने खरेखर स्त्रीओ सशक्त छे ते साबित पण कर्यु छे। કચ્છમાં આદિપુરમાં રહીને અભ્યાસ કરતી 20 વર્ષની અનિતા તેજવાણીએ અંગ્રેજી તેમજ હિન્દીમાં ખૂબ જ સુંદર કાવ્યો લખ્યા છે। સ્ટાર્ટિંગ કી થી જબ મેં 12 યર્સ કી થી તબ લિખના સ્ટાર્ટ કર દિયા થા ઓર બહોત કુછ લિખ કે રખા થા। જૈસે ફર્સ્ટ યર મેં આઈ તો એક પ્રોફેસર મિલે જો પોએટ થી, ઉન્હોને મુજે ઓર પ્રભાવિત કિયા। ઉન્હોને કહા કે જૈસે મેં પોએટ હું, મેને પબ્લિશ કરવાઈ હૈ, તુમ ભી પબ્લિશ કરવાઓ। તો તબ સે મેને એક એમ લે લિયા કે પબ્લિશ કરવાની હૈ બુક। फिर ऑनलाइन बहुत सारे पब्लिशर्स को ढूंढा, उनमें से एक मिले जो पब्लिशर थे SLS, सुजित लालवानी की कंपनी है, जिन्होंने मुझे और प्रभावित किया। उन्होंने मुझे और इंस्पायर किया कि तुम अच्छा लिखो और हम पब्लिश कर देंगे बुक। तो जैसे वो इस साज के एक पार्ट हैं, उन्होंने इसी में मेरा भी पार्ट है साज। આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ગણિત શાસ્ત્રના વિષય સાથે અભ્યાસ કરતી અનિતાને કાવ્ય લખવાનો શોખ લાગ્યો। કોલેજના આચાર્યએ તેની રૂચિ જોઈ તેને પ્રોત્સાહિત કરી। અમને તો બહુ સારું લાગે છે, અમારા ટાઈમ ઉપર એજ્યુકેશનને કોઈ એટલી બધી મહત્વ હતું નહીં, અમે પોતે ભણી શક્યા નહીં, ઓછો ભણીને સંતોષ કરીને કુટુંબના સાથ સહકાર સાથે આપણું જીવન કાઢેલો છે। આ નવી જનરેશન છે, ભણી ગણીને આગળ વધે, એ લોકોનું ફ્યુચર હવે દેખાય બહુ બ્રાઇટ છે। ટેકનોલોજીના માધ્યમથી આ લોકો વિશ્વને આજે એક મુઠ્ઠીમાં સંકેલીને એકદમ નાનો કરીને દેશ વિદેશના માણસોથી મળીને પોતાના વિચારો શેર કરે છે। બધા બાળકોને હું કહીશ કે ભાઈ થોડી હિંમત કરો, આગળ વધો, પ્લેટફોર્મ તમને ઓટોમેટિક મળી રહેશે। અનિતાએ એક ફોરમ બનાવ્યું છે, તેના જેવા લેખક મિત્રોની સાથે સાઝ નામનું ફોરમ બનાવ્યું છે। સાઝ જો હૈ ઉસમેં 5 ઓથર્સ હૈ, હમ પાંચો પોએટ્સ અલગ અલગ ફીલ્ડ કે હૈ, અલગ અલગ દેશ કે કહે સકતે હૈ। જૈસે ઝોહા હૈ વો પાકિસ્તાન ઇસ્લામાબાદ સે બિલોંગ કરતે હૈ, ઓર આશીષ વૈદ્ય હૈ જો અભી USA મેં રહેતે હૈ, બેંગલોર કે હૈ સુજિત લાલવાની ઓર સંધ્યા નાગરાજ, ઓર મેં યહાં કચ્છ સે। ઓર જૈસે નામ રખા ગયા હૈ સાઝ, સાઝ SSAAZ है, जैसे संध्या, सुजित, आशीष, अनीता और जोहा। અનિતાના સાઝ કાવ્ય સંગ્રહમાં જુદા જુદા દેશના ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન સંપર્ક કરી અને કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ કર્યો છે। તેમના કાવ્યની કચ્છના પ્રસિદ્ધ કવિ ગૌતમ જોશીએ પ્રશંસા કરી। અનિતાબેનની કવિતા અને અનિતાબેનને રૂબરૂ મળતા આપ નહીં માનો કે મને ગુજરાત પ્રત્યે અને કચ્છ પ્રત્યે ગૌરવની લાગણી અનુભવું છું। આટલી નાની વયે અંગ્રેજી, હિન્દી અને સિંધીમાં આવું સુંદર સર્જન આ સાઝમાં મેં જોયું છે। અને જોવાનું એ છે, એક સાઝ ક્યાંનો છે? એ સાઝ પાકિસ્તાનનો છે, એ બંગાળનો છે, એ કચ્છ ગુજરાતનો છે। એમાં 5 મિત્રો સાથે મળી અને જ્યારે સાઝ લઈ આવતા હોય, જોવાનું એ છે કે એ લોકોને ટાઇટલ કેટલું મજાનું મળ્યું છે, કે એના અંદર પણ એક જેને ઓરમી છુપાયેલી છે। અને મેં તો આ સાઝના કાવ્યો ઉપર નજર કરી અને બેનશ્રી સાથે પણ વાતચીત કરી, એમાં જેણે એને પોતાની સિટી કે આદિપુર શું છે, મારું ગાંધીધામ શું છે, મારું ભુજ શું છે, એ જે વર્ણન મૂક્યા છે ને, એ હકીકતમાં કાબિલે દાદ છે અને હું અભિનંદન આપું છું। કચ્છના પ્રખ્યાત લેખક અને ગ્રંથપાલ બાબુલાલભાઈ ગોરે તેમની આવડત અંગે જણાવ્યું કે આટલી નાની હોય ને આટલું સુંદર કામ કરું, અંતે અંગ્રેજી હિન્દીમાં, એ બહુ મોટી વાત છે। આજે હિન્દી માટે તો આપણી સરકારશ્રી તરફથી ઘણો ઉત્તેજન મળતો હોય, ત્યારે માનમાં શીખતા હોય, ત્યારે આ બેબીનો આટલો બધો જો
પાવરફુલ હિન્દી હોય, અંગ્રેજી હોય અને તેના પાત્રો જો પ્રભુત્વ હોય તો ખરેખર કચ્છ જેવા પ્રદેશ માટે આપણને ખુશીની વાત છે. અનિતા એક સારી કવિયત્રી છે, સાથે સાથે એક ચિત્રકાર પણ છે. તેમને પત્રકારિત્વમાં પણ ઊંડો રસ છે. ઇન્ટરનેટના માધ્યમથી દેશ વિદેશના નામાંકિત લોકોની ઓનલાઈન મુલાકાત લઈ અને આ ક્ષેત્રમાં પણ ઘણી સિદ્ધિઓ મેળવી છે. इंटरनेट के काफ़ी यूजेस हैं, जैसे आज मैं यहाँ बैठे बैठे एक इंटरनेशनल मैगजीन के लिए काम कर रही हूँ, एक इंस्पिरेशनल जर्नलिस्ट के तौर इंटरनेशनल लोगों के इंटरव्यूज ले पा रही हूँ. रिसोर्सेज सबके पास हैं, रिसोर्सेज को सिर्फ यूज़ करने का एक तरीका चाहिए, वरना मेरे जैसी अनिता तेजवानी काफ़ी होंगी यहाँ पर. એ રીતે સાચા અર્થમાં મહિલા દિન નિમિત્તે અનિતાની સિદ્ધિ સત્કારવાનો એક મોકો છે. માસાપુરા ન્યૂઝ ચેનલ તેમની સફળતા માટે અભિનંદન પાઠવે છે. સુકન્યા સાડી, અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ઘરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાઘડ 2-24 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. એક કે ઝાલા, મોબાઈલ નંબર 9979462165, DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. વિદ્યા ભારતી ગુજરાત સંલગ્ન કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શ્રી એન્કરવાલા સરસ્વતી શિશુ વાટિકા તથા અન્ય સંલગ્ન સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો. તારીખ 4-3-2015 ના રોજ ટાઉનહોલ મધ્યે એન્કરવાલા શિશુ વાટિકા અને વિદ્યા મંદિર તથા રંગવાલા માધ્યમિક વિદ્યા મંદિરનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો, જેમાં સમગ્ર રીતે બાળકોના વિકાસની થીમ રાખવામાં આવી હતી. જોઈએ કાર્યક્રમની એક ઝલક. સમગ્ર પ્રસંગ અંગે શિશુ મંદિરના આચાર્યએ વિગતો આપી. મારું નામ વર્ષાબેન ઠક્કર. કાર્યક્રમનો આખી થીમ એવી છે કે સમગ્ર વિકાસ, વ્યક્તિનો સમગ્ર વિકાસ કઈ રીતે થાય, શારીરિક વિકાસ, માનસિક વિકાસ, પ્રાણિક વિકાસ, આત્મિક વિકાસ અને બૌદ્ધિક વિકાસ, એ થીમને લઈને આજે બધા જ બાળકોએ જે કાર્યક્રમો તૈયાર કર્યા છે એ આ સમગ્ર ટીમને એમાં આવરી લીધી છે અને બાળકનો સમગ્ર વિકાસ કઈ રીતે થાય એને લઈને આજે આ કાર્યક્રમ રજૂ થાય છે. એ રીતે વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓએ સુંદર કાર્યક્રમ રજૂ કર્યો. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ, દરેક રેન્જ હાજર સ્ટોકમાં એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોકુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટ્રા, સિટીઝન, કેસિયો, ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજ તાલુકાના નવાવાસ વિસ્તારમાં રહેણાંકના મકાનમાં મોબાઈલ ટાવર ઉભું કરાતા લોકોમાં નારાજગી વ્યાપી.
નવાવાસ વિસ્તારમાં આવેલા ચબુતરા પાસે ખાનગી કંપની દ્વારા મોબાઈલ ટાવર ઉભું કરવાની ગતિવિધિ તેજ કરવામાં આવી છે ત્યારે રહેવાસીઓ દ્વારા આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. કેમેરામેન પરેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. ટાવર છે એ લોકો અમને પેલા દુકાન લીધી હતી ત્યારે કહ્યું હતું કે આમાં ફ્લેટ અથવા દુકાન બનાવશું અને દસ્તાવેજમાં પણ લખેલ પણ છે સહી સિક્કા પંચાયતના છે. અત્યારે એ ટાવર બનાવે છે એમાં કોઈ સહી સિક્કા નથી, પંચાયતના કોઈ સહી સિક્કા નથી. એમ કહે છે ગવર્મેન્ટ થ્રુ થઈ છે પણ એ લોકો કઈ પ્રૂફ નથી આપતા એટલે એ લોકો અહીંયા આવ્યા હતા, એ લોકો સામાન બધો ઉતારતા હતા ત્યારે અમે અહીંયા કામ રોક્યું છે કે અમે પ્રૂફ લઈ આવો તો અહીંયા કરવા દેશું નહીતર નહીં દઈએ, એટલે એના માટે અમે રોકી રાખ્યું છે. રહેણાંક વિસ્તારમાં અત્યારે 7-8 ટાવર છે. વિનય મહેતા, મારી આ ટાવર છે એની બાજુમાં દુકાન છે, રામવાડી વિસ્તાર, ચબુતરાની સામે, સામજી ડોક્ટર વાળી ગલી. ને હવે થાય છે શું કે બાજુના મકાન બધા 1+1 ના છે ને એની અડવડ ટાવર આવી જાય છે, એટલે આપણે પણ આપણે બધા નેટમાં કે ગમે ત્યાં જોયું કે આ ટાવરના રેડિયેશન બહુ કેન્સર રૂપને બહુ ખરાબ છે. હવે ટાવર રહેશે તો એની ચારે સાઈડ કોઈ રહેવા માટે તૈયાર નહીં થાય અને બધા અમારે આખે આખો વિસ્તાર આની વિરોધમાં છે અને અમે આગળ આવેદન પત્ર પણ આપશું અને બધે બધા અમારી સાથે છે. સરપંચશ્રીને અમે સરપંચે કીધું કે કાર્યવાહી કરે છે, પ્રોસેસમાં છે એમ કહે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાંજી સ્ટ્રીટ, છઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. છેલ્લા 2 દિવસથી વધેલી ગરમીના લીધે હવે સ્વાઇન ફ્લુ પર થોડો કંટ્રોલ આવ્યો છે. રવિવારે સ્વાઇન ફ્લુના 3 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 1 વ્યક્તિનું મોત નિપજ્યું. તો આજે સ્વાઇન ફ્લુના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. કચ્છમાં હવે જેમ જેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ સ્વાઇન ફ્લુ પર કાબૂ આવતો જણાય છે. કચ્છમાં આ વર્ષે અત્યાર સુધી 526 લોકો સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે 41 લોકોના સ્વાઇન ફ્લુથી મોત નિપજ્યા છે. આજે સ્વાઇન ફ્લુમાં માત્ર 2 જ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે આજે કોઈ વ્યક્તિનું મોત ન થતા આરોગ્ય તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. પરંતુ આજે પણ 35 લોકો સારવાર હેઠળ છે. છેલ્લા 2 દિવસથી સ્વાઇન ફ્લુ પર આવેલા કાબૂમાં આરોગ્ય તંત્રની મહેનત અને મોસમમાં આવેલો બદલાવ પણ જવાબદાર છે. તો બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા PIL દાખલ કરવામાં આવી છે કે જે લોકોના મોત સ્વાઇન ફ્લુના રોગથી થયા છે તેવા હદભાગીઓને સરકાર દ્વારા વળતર આપવામાં આવે. આ PIL નો ચુકાદો ક્યારે અને શું આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. યદુનંદન ડેવલપર્સ, યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરના ઘરનું સ્વપ્ન. CC રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ, 9428214674. બ્લડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર, 9925115487, અઝરુદ્દીન ભટ્ટી, 9726797202.
ભુજ શહેરના પાટવાડી નાકા પાસે હાલે પીજીવીસીએલ દ્વારા લાઇટના પોલ ડિવાઇડરથી ખસેડી રસ્તા પર ખોળવામાં આવતા વિરોધ ઉભો થયો છે. સ્થાનિક કાઉન્સિલરે હાલે પૂરતે તો કામ બંધ કરાવી દીધો છે, પણ થાંભલા રસ્તા પર આવી જશે તો અકસ્માતનું પ્રમાણ વધશે તેવું સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું છે. હાલે પાટવાડી ચાર રસ્તા પાસે એક સમાજવાડીનું સમારકામ થઈ રહ્યું છે અને ડિવાઇડર પર આવેલા થાંભલા નડતર થવાની સમાજના અગ્રણી દ્વારા પીજીવીસીએલને લાઇન ટ્રાન્સફર કરવા જણાવાયું છે, જેથી હાલે લાઇન ટ્રાન્સફરનું કામ ચાલી રહ્યું છે. પણ આ વિસ્તારના કાઉન્સિલર જણાવી રહ્યા છે કે પહેલા આ લાઇટના થાંભલા ડિવાઇડર પર લાગેલા હતા, પરંતુ આ થાંભલાને ડિવાઇડર પરથી ખસેડી રોડ પર નાખવામાં આવે છે, જેથી અકસ્માતોનું પ્રમાણ વધશે. અગાઉ પણ આ રસ્તા પર અકસ્માતો સર્જાયા છે અને લોકોના મોત થયા છે. જ્યારે હવે આ લાઇટના થાંભલા રસ્તા પર નાખવામાં આવશે તો અકસ્માત થવાની સંભાવના રહેલી છે તેવું કાઉન્સિલર કાસમ કુંભારે જણાવાયું છે. અને ટીપી 8 છે. હવે અત્યારે પીજીવીસીએલ 2 લાઇન ટ્રાન્સફર કરવા માટે આવ્યા હતા. હવે એ લાઇન ટ્રાન્સફર કરવા માટે સાવ રોડ ઉપર લાઇટના થાંભલા લઈ આવતા હતા ત્યારે અમે રજૂઆત કરી કે ભાઈ સાહેબ, જ્યારે અત્યારે ભુજ નગરપાલિકા ભુજ શહેરની અંદર કે ભાઈ ફૂટપાથી ઉપર થાંભલા છે એ હટાવી અને સાઈડમાં કરાવે છે, ત્યારે ફૂટપાથી ઉપરથી રોડ ઉપર લઈ આવવાની વાત ખોટી છે, આ તમે કરો છો એ ખોટું છે, એવી અમે આ માંગણી હતી અને અમારી એ રજૂઆત હતી સાહેબ કને. એટલે સાહેબે એમ કીધું કે હવે યાર આમ છે ને બીજી ક્યાં જગ્યા નથી. મેં કીધું સાહેબ એ તમારો પ્રશ્ન છે, તમે અંડરગ્રાઉન્ડ પણ નાખી શકો છો લાઈન, જો તમને હરુંભરું એવું જ હોય તો અંડરગ્રાઉન્ડ લાઈન નાખો, એમાંથી અમને વાંધો નથી. પણ આ તો તમે એમરજન્સી, એક તો આજે તમે છાપામાં દીધું છે કે લાઇટ બંધનો ક્યાં નથી દીધું અને લાઇટ બંધ રાખી છે, 6 તારીખની લાઇટ બંધનો પેપરમાં લખેલું છે અને 7 તારીખે તમે લાઇટ બંધ રાખો છો. એટલે સાહેબને રજૂઆત, એટલે કોન્ટ્રાક્ટરે સાહેબને ફોન, મારા ફોન ઉપર સાહેબે વાત કરી કે ભાઈ અત્યારે તો કામ બંધ કરી નાખો, અત્યારે કામ બંધ કરીને આ લોકો હાલ્યા ગયા છે. આ મોટામાં મોટા અકસ્માતો થશે, આ જો રોડ ઉપર થાંભલા આવી જશે તો આમ પણ 2 થી 3 અકસ્માતોમાં બેખાન છોકરાના મૃત્યુ પણ અહીંયા થઈ ગયા છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌ પ્રથમ વાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ: શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઈટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. બે વર્ષથી રાજસ્થાનમાં લાપતા બનેલી મહિલાને હોળીના દિવસે તેના પરિવારજનો સાથે મિલન કરાવતા આનંદની લાગણી ફેલાઈ. મૂળ રાજસ્થાનના લવાચા ગામની ગૌરીમા પોખરાજ પ્રજાપતિ ઉંમરવર્ષ 60 બે વર્ષ પૂર્વે માનસિક અસ્વસ્થતાને લઈને લાપતા બની હતી, જે મહેસાણા સુધી આવી ગઈ હતી, જેને એક સંસ્થાએ આશરો આપીને ત્યારબાદ ભુજની માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી. સફળતાપૂર્વક આ સારવાર બાદ આજે તેના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. અચ્છા, જે આ વૃદ્ધા મળી આવ્યા છે એનું નામ ગૌરીબેન છે. એ અમને પાલનપુરમાંથી મળી આવ્યા હતા, મહિલા આશ્રમમાંથી. આ દર્દીને સ્કિઝોફ્રેનિયા નામની બીમારી છે, સ્કિઝોફ્રેનિયા વિથ નેગેટિવ સિમ્ટમ્સ. એટલે કે તેમાં દર્દી એકલું એકલું બોલ્યા કરે, એકલું એકલું બેઠું બેઠું વાતો કરે, બરાબર છે, જમવાનું લે નહીં, નિંદર કરે નહીં, બરાબર. આ પ્રકારની માનસિક બીમારીથી તેઓ પીડાતા હતા. હોસ્પિટલમાં આવ્યા પછી અહીંયા ડૉક્ટર એમપી તિલવાણી અને માયસેલ્ફ ડૉક્ટર ધ્વનિત પી દવે, અમે અહીંયા સાયકિયાટ્રિસ્ટ તરીકે ફરજ બજાવીએ છીએ. અમે દર્દીની એન્ટીસાયકોટિક નામની ડ્રગ્સથી સારવાર કરી છે. આ દર્દીની ગુજરાત ભાષામાં કહીએ તો એને મનોવિચ્છિન્નતા નામની બીમારી છે.
એટલે આ બીમારીમાં આપણે જે દવા આપી એ એમિસલ્પ્રેટ અને ઓલાન્ઝાપિન નામની ગોળીઓ આપવામાં આવી કે જેનાથી તેમની માનસિક વર્તન થોડું સારું થાય. અત્યારે આ દર્દી એ 2 મહિનાથી અમારી પાસે છે. એના માનસિક વર્તનમાં અમારી દ્રષ્ટિએ 50-60% જેટલો સુધારો છે. અત્યારે દર્દી પોતાની મેળે જમી લે છે, સૂઈ લે છે, અને ઇવન દર્દીએ પણ પોતાનું એડ્રેસ પોતાની જાતે જ બતાવ્યું છે. આ એડ્રેસ બતાવ્યા પછી અમારી સંસ્થાના કાર્યકર એવા વિપુલભાઈ દેવમુરારીએ ખૂબ જ મહેનત કરી અને એમનું એડ્રેસ અને એનું સરનામું શોધી કાઢ્યું અને એમના દીકરાનો સંપર્ક કર્યો. અને એમના દીકરાઓને જ્યારે 2 વર્ષ પછી ખબર પડી કે એમના મમ્મી આવી રીતે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ છે અને આવી રીતે સારવાર લઈ રહ્યા છે, તો એ લોકોને એકદમ હર્ષોલ્લાસનું વાતાવરણ થઈ ગયું ઘરમાં અને એ લોકો આજે અહીં તેમને લેવા આવ્યા છે. સડનલી અમારે આમ તો આશા છોડી દે, ભી મિલતા નહીં મિલતા, તો સડનલી વિપુલ સાહેબ કા ફોન આયા, જબ હમ અર્જન્ટ આગે ગાડીમાં આકે બેઠ કે ઇધર લેને કે લિયે આયે, ઓર હમ ખુશ હૈ, હમારે પરિવાર વાલે સબ ખુશ હો ગયે, ઓર હમકો ભી ખુશી ઇતના હુઆ કે હોલી કો ઇતના અચ્છા કામ હો ગયા, ઓર હમ ભી ઈચ્છા સે ખુશ હો ગયા કે મેરી માં મિલે તો બસ અપના જિંદગી મિલ ગયા સમજ લેના. માનસી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન ફોર અ બ્રાઇટર ફ્યુચર 2015 and 2016. એડમિશન ઓપન ફોર CBSE ઇન્ટરનેશનલ સ્કૂલ નર્સરી LKG UKG એન્ડ સ્ટાન્ડર્ડ 1-5. ગીવ યોર ચાઇલ્ડ એજ્યુકેશન વિથ કલ્ચર રાઇટ ફ્રોમ બિગનિંગ. મોડર્ન ટેકનોલોજી એજ્યુકેશન, યોગા મેડિટેશન, કરાટે ક્લાસ, મ્યુઝિક, ડાન્સિંગ એન્ડ સિંગિંગ, સ્પોર્ટ્સ એક્સેટ્રા. ઓપન ફોર એડમિશન CBSE ઇન્ટરનેશનલ સ્કૂલ. એડ્રેસ વર્ધમાન નગર, ભુજોડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9428933328. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. એક તરફ ધૂળેટીની લોકો ઉમંગભેર મજા માણી રહ્યા હતા, ત્યારે બીજી તરફ અસામાજિક તત્વો પોતાનો ઇરાદો પાર પાડવા માટે બહેન દીકરીઓની છેડતી કરી રહ્યા હતા, ત્યારે પોલીસે આવા તત્વોને પાઠ ભણવામાં નિષ્ફળ કરી. દર વર્ષે ધૂળેટીના જાહેર માર્ગો પર છેડતીના બનાવો બનતા હોય છે, ત્યારે પોલીસ મોટા ઉપાડે જાહેરાત કરે છે કે અમે અસામાજિક તત્વો પર નજર રાખીશું, પરંતુ મુખ્ય મથક ભુજ ખાતે આવું કંઈ જોવા ન મળ્યું હતું. શહેરના જૂના રેલવે સ્ટેશન, હોસ્પિટલ રોડ, હમીરસર તળાવ વગેરે વિસ્તારમાં જાહેરમાં છેલબટાવ યુવાનો યુવતીઓની છેડતી કરતા જોવા મળ્યા હતા. પોલીસ આ વિસ્તારમાં દેખાઈ ન હતી, તેથી વાત સ્પષ્ટ થાય છે કે ધૂળેટીના દિવસે બહેન દીકરીઓની સલામતી માત્ર કાગળ પર જ રહેવા પામી હતી. આજે પોલીસ ઉપર લોકો વિશ્વાસ કરે છે, પરંતુ અહીં તો લોકોને જ પોતાની સલામતી પોતે જ કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે. ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ. ઓનલી ફોર સનરાઇઝ એકેડેમી ઇંગ્લિશ મીડિયમ એડમિશન ઓપન ફોર પ્લે ગ્રુપ નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, સ્ટેન્ડર્ડ 1-8. ખાસ વિશેષતાઓ અને સગવડો, દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફીમાં માફી અને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમત ગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજ જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 2570057. મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 10 AM to 4 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. સયાજી નગરી ટ્રેનમાં કોઈ અજાણ્યા ઇસમે મહિલાને કેફી પીણું પીવડાવીને બેભાન કરી દેતા તેણીને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈથી ભુજ આવી રહેલી સયાજી નગરી ટ્રેનના ડબ્બામાં ગડપાદર ખાતે રહેતી સંજોગતાબેન સુદર્શન સાહુ, ઉંમર વર્ષ 50, બેભાન અવસ્થામાં મળી આવી હતી, જેઓને RPFના જવાનો સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ કેસમાં મહિલાને કેફી પીણું પીવડાવનાર કોણ હતા, ક્યાંના હતા, તેની તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન પરેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા.
ભારત ઉત્સવ 2015 તારીખ 14 ફેબ્રુઆરી 2015 થી શરૂ. ભારત નું એકમાત્ર અભૂતપૂર્વ અને અદભુત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ નું પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2015. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઈટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનૌ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર, માટી કલાનો અદભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલ મંદિરો. પ્રવેશ ફીના કુપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. એડ્રેસ: ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક: 9280-40046, 9758-15051. ભુજ શહેરના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં ખુદ ભાઈ અને ભાભીએ માર મારતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના દિનેશ સાસારામ જોગી ઉંમર વર્ષ 25 અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખીને તેના ભાઈ હીરા અને ભાભી સુનિતાએ છરી વડે હુમલો કરીને ઇજાઓ પહોંચાડી હતી. અગાઉ પણ તેઓ પર તલવારથી હુમલો કરાયો હોવાનું પોલીસ નિવેદનમાં જણાવાયું છે. દિનેશ સાસાભાઈ જોગી, જૂનો રેલવે સ્ટેશન, રામનગરી, ભુજ. મારો ભાઈ સગો છે, 20 તારીખના તલવાર મારીને ભાગી ગયો હતો. 24 તારીખના મને હોસ્પિટલમાં ભરતીમાંથી રજા મળી, 20 તારીખના ભરતી થયો અને 24 તારીખના રજા મળી ગઈ. પછી ઘરે હતો, ઘરે પછી ભાગી ગયો હતો 20 તારીખના. ફરી પાછો આવીને, કાલે આવીને પાછી ફરીથી મને માર્યો. એમાં એવું થયું છે કે મારી ઘરવાળી ને એની ઘરવાળી બે બાજી હતી, એમાં આપણે તો વચમાં પડવાની જરૂર નથી ને, તો એની ઘરવાળીએ મારા ભાઈને ફોન કરી નાખ્યો કે દિનેશ ને દિનેશ ઘરવાળી બે જણા થઈ મને માર્યો છે. પછી એનો ઘરવાળો ડાયરેક્ટ આવીને મને મારવા માંડી ગયો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.